વિદ્યાર્થી મિત્રો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વાત કરીએ આજના લેટેસ્ટ અપડેટ્સની. તો પહેલી ખબર છે, એક સાથે પરીક્ષા લેવાનો જે નિર્ણય છે, ઓક્ટોબર મહિનામાં પરીક્ષા લેવા છે. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ત્રણેય માધ્યમના પેપર આપણી ચેનલ ઉપર અવેલેબલ થશે. એટલે પ્લીઝ નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમારા રિલેટેડ જે ઇન્ફોર્મેશન હોય તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. મિત્રો, ઓક્ટોબર મહિનાની અંદર જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષાની અંદર ઘણા બધા આમ ફાઇટિંગ મોડ આવી રહ્યા છે, એટલે કે વિરોધ થઈ રહ્યો છે. પ્રાઇવેટ સ્કૂલના જે સંચાલકો એવું કહે છે કે અમે અમારો જે ટાઈમ હોય છે અલગ અલગ હોય છે, એટલા માટે અમે એક સાથે જે રીતના સરકાર પેપર કાઢશે એ પેપર મતલબ એક ટાઈમ પર પરીક્ષા અમે નહીં લઈ શકીએ, એટલે અમારો ટાઈમ જુદો હશે. એવું બી બની શકે કે ગુજરાતના જે સરકારી શાળાઓ છે એ એક્ઝામ લઈ લે એના પછી પ્રાઇવેટ સ્કૂલ એક્ઝામ લે. એનો મતલબ તો એ થયો કે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને કહી દેશે કે આ પેપર હતું, આ પૂછણ હતું વગેરે વગેરે. તો એવું ના બને એટલા માટે પરીક્ષા એક સમાન સમયે એક સમાન પેપર સાથે લેવી જોઈએ, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય. એટલા માટે સરકાર એવું ઈચ્છે છે કે પરીક્ષા સમાન સમયે લેવી જોઈએ, પણ આ જે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો છે એ એવું માની રહ્યા નથી, એટલે એનો ઉગ્ર પ્રમાણમાં એટલે ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ બોર્ડે જાહેર કરેલ જે હાઈસ્કૂલની પ્રથમ પરીક્ષા છે એના માટે અનેક વિરોધ સર્જ્યા છે. તમે જાણો છો 15 દિવસની અંદર ધાંધિયાનો મતલબ એ જ થાય, 15 દિવસ એટલે મતલબ આમ પહેલાં આમ કર્યું હતું, પછી એમ કર્યું છું, હવે પાછું પછી એમ કરીશું, પછી આગળ જઈને કંઈક કરીશું, એટલે એક જ જે પેલું આવે ને ઘડીએ ઘડીએ કલર ચેન્જ કરે એ ટાઈપનું, એવું પ્રાઇવેટ સ્કૂલવાળા કહે છે. જુઓ, 15 દિવસમાં 3 વખત તો તમે ટાઈમ ટેબલને બદલી નાખ્યું છે, બરાબર, 3 વખત ફેરફાર કર્યો છે. પરીક્ષાના આયોજન અંગેનો પ્રથમ પરિપત્ર 22 સપ્ટેમ્બરના રોજ આપ્યો હતો, પછી બીજા દિવસે બોર્ડે કંઈક ભૂલ સમજતા ભાઈ કે ઓમાં કંઈક સુધારા કરવા જેવા છે એટલે લાગે છે, એટલે પછી ત્રીજી વખતે સમયમાં એ રીતના ફેરફાર કર્યો છે. સમય 10:30 થી 12:30ના બદલે હવે 11:00 થી 1 કરી દેવામાં આવ્યો છે. સમય જે રીતના કરે સમય 2 કલાકનો જ રહેશે. મિત્રો, વાત કરીએ રાજ્યમાં સમાન પરીક્ષાના આયોજનમાં જોડાવા ખાનગી શાળા સંચાલકોનો ઇન્કાર. ભાઈ તમને રમવો તો રમો, અમે નહીં રમીએ, દેટ્સ અવર ચોઈસ, ઓકે. એવું ખાનગી શાળાના સંચાલકો કહે છે. ઓક્ટોબરમાં પ્રથમ કસોટી સમાન કાર્યક્રમ અને સમાન પેપર સાથે લેવા બોર્ડનો આદેશ છે. બોર્ડનો આદેશ કોઈ નિકારી ના શકે, પણ આ ખાનગી શાળાના સંચાલકને અઢળક ફી મળતી હોય છે, તેમ છતાં એ લોકોને સરકારના આદેશો માનવા નથી અને એમને પોતાની કંઈક કામ અલગ ચોઈસ અલગ વસ્તુ બતાવી છે. મે બી એમની કંઈ પ્રોબ્લમ હશે, એમના ઇસ્યુઝ હશે, એટલા માટે આવું કરતા હોય છે, પણ પોતાની પ્રોબ્લમને 5-10 મિનિટ સાઈડમાં મૂકીને જેમ ગવર્મેન્ટ કહે છે એમ વિચારી લેવું જોઈએ, કારણ કે તમે ભાઈ ઓકે. રાજ્યની ઘણી બધી શાળાઓની ઓક્ટોબરમાં પરીક્ષા લેવાની છે, જેનું 3 વખત ટાઈમ ટેબલ ઓમ તેમ થઈ ગયું છે. એના બાદ હવે પરીક્ષા લેવી કે ન લેવી, આમ તો લેવાની છે પણ ટાઈમ ટેબલ બરાબર છે. હવે બધાના પેપર સમાન આવશે કે નહીં આવે એ પણ અત્યારે એક ક્વેશ્ચન છે. ગવર્મેન્ટ એ લોકોનું સાંભળી લે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલવાળા એમની રીતે પરીક્ષા લઈ લો, સરકારી સ્કૂલવાળા અમે જેમ પેપર આવીએ એમ લઈ લો. હવે પ્રાઇવેટવાળા એમની રીતે લઈ લે, સરકારીવાળા એમની રીતે લઈ લે, શું આ યુનિવર્સિટીઓ છે, ગવર્મેન્ટ યુનિવર્સિટી પોતાનું પેપર એ રીતના કાઢશે, પ્રાઇવેટ યુનિવર્સિટી પોતાનું પેપર એ રીતના કાઢશે અને પરીક્ષા એ રીતના માર્ક્સ એમની રીતના આપશે, તો પછી આપણે એક સમાન શિક્ષણ છે એવું કઈ રીતના કહીએ છીએ? આપણે એક સમાન વિદ્યાર્થીને જ્ઞાન મળે છે એવું કઈ રીતના કહીએ છીએ? આપણે સરકારીની અંદર વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ તો એ જ્ઞાન પ્રાઇવેટ કરતાં સારું મળે છે એવું કઈ રીતના કહીએ છીએ? આ બધા મુદ્દા ઉપર વિચારવા જેવી બાબતો છે. સમાન શિક્ષણ, સમાન શિક્ષણનો અધિકાર દરેક વિદ્યાર્થીને મળવો જોઈએ. કદાચ મળતો હશે, નહીં મળતો હોય તો આ ટાઈમ ટેબલ કદાચ ચેન્જ પણ થઈ શકે છે. ઓકે, તો આવનારી કોઈ પણ અપડેટ તમને ચેનલ પર મળતી રહેશે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બોલવાના શબ્દો અમારા એવા જ રહેશે, સાચું છે એ છે, બાકી નથી એ તમે જાણો. થેન્ક યુ સો મચ, સબસ્ક્રાઇબ કરી દેજો.